नमस्कार हूँ मनीषा, आप जोई रहा छो स्पार्क टुडे न्यूज समाचार में बात करी तो श्री गणेश ग्रुप द्वारा आयोजित आदिशक्ति गरबा महोत्सव माताजीना पावन पर नवरात्रि की शुरुआत आज प्रथम दिवस है। तरह आज रोज वडोदरा शहर कलाली खाते गरबा नु आयोजन डभोई विधानसभा धारासभ्य शैलेष भाई सट्टा मार्गदर्शन थी करू। गरबा में घर आंगणे ज लोग गरबे झूमी शके ते माटे कलाली बिल विस्तार आजूबाजू 70-80 सोसायटी लोग दूर दूर गरबा रमवा न जव पड़े ते हेतुसर करवामां आव्यो। वोर्ड नंबर 12 काउंसलर ट्विंकलबेन त्रिवेदी तथा पूर्व चेरमेन जगदीशभाई ठक्कर वडोदरा तालुका साथे साथे सोसायटीना आगेवानो तमाम लोको उपस्थित रह्या हता अने सुंदर आयोजन करवामां आव्यो। पहला तो बधाने नवरात्रनी शुभकामनाओ अने जे कोर्पोरेशनमां 3 वर्षथी जे बिल एरिया पहला बिल गाम हतुं हवे पंचायतमां हतुं हवे 3 वर्षथी जे आपणो बिल कलाली एरिया जे आव्यो छे कोर्पोरेशनमां अने आ फर्स्ट टाइम आपणे श्री गणेश ग्रुप द्वारा आद्यशक्ति गरबा महोत्सव आ पहली वार करीए छे अने खूब सारो बधानो रिस्पोन्स पण सारो छे अने साथ सहकार पण खूब सारो मळ्यो छे अने जे नजीकनी बधी सोसायटीनी छोकरीओ अने जे बधा दूर જાય છે એ દૂર ના જાય અને નજીકની જે છે સોસાયટીઓના બધા આપણે અહીંયા રમી શકે એ ઈરાદાથી આપણે આ પહેલીવાર આપણે આ ગરબાનો મહોત્સવ જે કર્યો છે અને પાસ વગર કર્યું છે, કોઈ છોકરીઓ કે છોકરાઓને પાસ નથી, ફ્રીમાં કર્યું છે અને ખૂબ સારો સહકાર મળે છે, બધાનો સાથ સહકાર મળ્યો છે। ફરી એકવાર બધાને નવરાત્રની શુભકામનાઓ। આ બિલ કલાલી રોડ ઉપર શ્રી ગણેશ ગ્રુપ દ્વારા આયોજિત આદ્યશક્તિ ગરબા મહોત્સવ રાખવામાં આવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। આપના ગરબા આપણા આગને એટલે જે બિલ ગામ ચાપડ છે, સમિયાલા, ગોકુળપુરા આ બધા ગામડામાં ગરબાનું જે સિસ્ટમ છે સિટીમાં જતા હતા એના બદલે આપણા ગામમાં જ રહી અને ગરબા ગાવા આવે એટલે બધી છોકરીઓને બહાર જવું ના પડે તે માટે હું આયોજક આપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા આપણા કોર્પોરેટર ટિંકલબેનને હું શુભેચ્છા પાઠવું છું। તમે જે આ સપોર્ટ કર્યો આયોજકોને તે બદલ હું આદ્યશક્તિ ગરબા મહોત્સવ તરફથી તમને અભિનંદન આપું છું અને આ ગરબા ખરેખર ગામડામાં જે સિસ્ટમ છે એ રીતે જ ચાલશે અને ગરબામાં અનેરો આનંદ આવશે એવું હું આશા રાખું છું। અને આ આયોજકોમાં શિરીષભાઈ છે, તિલોકભાઈ છે, રંજીતભાઈ છે, બધા આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ના, અહીંયા કોઈ પાસીસ કે એવો કોઈ ફ્રી ઓપમાં જે ગામડામાં ગરબા થતા હોય એ સિસ્ટમથી જ ગરબા થાય છે અહીં કોઈ અને નજીકની બધી સોસાયટીઓ અહીંયા લગભગ 70-80 સોસાયટીઓ આવેલી છે એ બધાને સિટીમાં ના જવું પડે એના માટે આયોજન કર્યું છે, ખરેખર આવકારદાયક છે। સૌ પ્રથમ નવરાત્રિની શુભકામનાઓ। આજે બિલ ગામ કલાલી રોડ એટલે જે કોર્પોરેશનમાં નવો એરિયા આવેલો છે જે આપણે બેઠા છે, જ્યાં આગળ પહેલાં અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ કરેલું છે, એ જ ગ્રાઉન્ડ પર અમને એવું લાગ્યું કે આ વખતે આપણે કંઈક નવું આયોજન કરવાની જરૂર છે। તો નવરાત્રિનું ફંક્શન હતું અને મારા સાથી મુખ્ય આયોજક હું પ્રતિક ભટ્ટ, મારી સાથે રણજીતસિંહ રાઠોડ, ત્રિલોકભાઈ પ્રધાણી, શિરીષભાઈ મહિડા, અમે લોકોએ સાથે મળીને વિચાર્યું કે કંઈક આપણા એરિયામાં સારું આયોજન કરીએ જેથી કરીને લોકોને શહેરમાં દૂર સુધી જવાની જરૂર નથી। એટલા માટે અમે લોકોએ મળી અને અમારી સાથે અમારા જે વોર્ડ નંબર 12ના કાઉન્સિલર છે ટ્વિંકલબેન ત્રિવેદી અને ધારાસભ્ય છે એમનો અમને ખૂબ જ સપોર્ટ છે આ આયોજનની અંદર અને આ આયોજનની અંદર અમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ, છતાં પણ અમને એવું ક્યાંય લાગ્યું નથી કે અમે પહેલીવાર કરીએ છીએ। જેનું કારણ છે કે આપણી સોસાયટી આજુબાજુના જેટલા વિસ્તારના લોકો છે એ લોકોનો અમને ખૂબ સાથ સહકાર છે અને અમને કોર્પોરેશનમાંથી કોર્પોરેટર દ્વારા ધારાસભ્ય દ્વારા ખૂબ જ મદદ મળેલી છે આ આયોજન માટે અને અમે સર્વ સોસાયટીઓના લોકો અને જેણે પણ અમને ડોનેશન આપ્યું છે, જેણે પણ અમને સાથ સહકાર આપ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ ગરબા એકચ્યુઅલી આ ગરબાનો મતલબ છે, અમે લોકોએ સ્લોગન રાખેલું છે કે આપણા ગરબા આપણા આંગણે, મતલબ અમારા જ ગરબા છે અને અમારા જ આંગણે છે। આની અંદર કોઈ પણ જાતનું પાસીસ કે કોઈ રજીસ્ટ્રેશન ફી કે ઓનલાઈન ફી કશું જ રાખેલું નથી અને આ ગરબા જે છે એ જનહિત માટે અને સર્વ લોકો માટે છે, આજુબાજુની સોસાયટીના તમામ લોકો નિહાળવા તથા રમવા આવી શકે છે અને અમે કોઈ જ કરકસર રાખી નથી
લોકોને સારા સારા જે મોટા મોટા બેનરોવાળા કે ચેરિટેબલ ટ્રસ્ટવાળા લોકો ગરબા રમાડતા હોય છે, અમે એમના જેવું અથવા એમનાથી સારું કરવાની કોશિશ કરી છે. સારામાં સારું ગ્રુપ છે અમારી સાથે, સારામાં સારું ફરાસખાનાવાળા છે, ન્યુ રામદેવવાળા, પ્લસ સાગર કલાવૃંદ જે રમેશભાઈ છે એમનો પણ અમને ખૂબ જ સાથ સહકાર છે. અને જે અમે લોકોએ દસેક દિવસની મહેનત કરી અને આ સ્ટેજ સુધી પહોંચ્યા એ માટે મારા સાથી આયોજક તથા મારા બધા જ કોન્ટ્રાક્ટર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડો કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે દાતા બાય બાય. આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર.